કેમ છો મારા વાલા ગુજરાતીઓ, હું છું શાપલક, આવી ગયો છું ફરી એકવાર એક નવી કન્ટ્રીના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ લઈને. તમે વિચારતા હશો કે આ કોણ છે, તો આ પણ હું જ છું. અને આજે આપણે એમ ફોર મોનેકોના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવાની કોશિશ કરીશું. અને એનું એવું કેવું છે કે એના પાસે બી અમુક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે મોનેકોના, જે એ આપણા જોડે શેર કરવા માંગે છે. તો લેટ્સ સી કે હાઉ ઇટ ગોઝ. એક ફેક્ટ એ કહેશે, એક ફેક્ટ હું કહીશ, અને લેટ્સ ગેટ અલોંગ સ્લોલી એન્ડ સ્ટેડી, રાઈટ? તો પહેલા એ જાણી લઈએ આપણે કે ભાઈ મોનેકો એક્ઝેક્ટલી ક્યાં આવ્યું. મોનેકો ઇઝ અ કન્ટ્રી બિટવીન ફ્રાન્સ અને ઇટલી. ફ્રાન્સ અને ઇટલીના વચ્ચે આવેલું એક એકદમ નાની કન્ટ્રી છે મોનેકો. હવે એના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવાની કોશિશ કરીએ. ધ ફર્સ્ટ ફેક્ટ વિલ બી ફ્રોમ હિઝ સાઈડ, રાઈટ? સો થેન્ક યુ ફોર ધ ઇન્ટ્રોડક્શન. હવે જે ફર્સ્ટ ફેક્ટ હું તમારા સામે શેર કરવા માંગુ છું ઇઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કે ભાઈ મોનેકો ઇઝ સચ અ સ્મોલ કન્ટ્રી કે એ અમેરિકાનું જે સેન્ટ્રલ પાર્ક છે, તમે કદાચ બધા જ સાંભળ્યું હશે અમેરિકાનું સેન્ટ્રલ પાર્ક, જે મેનહેટનમાં સેન્ટરમાં જે ગ્રીન પાર્ક છે, ગ્રીન ગાર્ડન છે, એના કરતા બી સ્મોલ કન્ટ્રી મોનેકો ઇઝ. જસ્ટ ઇમેજિન કે મોનેકો એ સેન્ટ્રલ પાર્ક કરતા પણ નાની કન્ટ્રી છે. ઇફ ધ સેન્ટ્રલ પાર્ક ઇઝ 838 acres, તો મોનેકો ઇઝ ઓનલી 499 acres, એટલે ઓલમોસ્ટ હાફ ધ સાઇઝ ઓફ ધેટ સેન્ટ્રલ પાર્ક ઇઝ મોનેકો. જસ્ટ ઇમેજિન કે કેટલી નાની કન્ટ્રી મોનેકો ઇઝ. અને હવે જસ્ટ ડોન્ટ ગો બાય ઇટ્સ સાઇઝ. અગર આગળના જેટલા બી ફેક્ટ્સ અમે બંને તમારા જોડે શેર કરીશું એમાં તમને ખબર પડશે કે મોનેકો ડિસ્પાઇટ ઇટ્સ સ્મોલર સાઇઝ કેટલું પ્રોલિફિક છે અને કેટલું ઇન્ટરેસ્ટિંગ છે એ તમને આગળ ખબર પડશે, રાઈટ? તો જેમ એણે કીધું કે ભાઈ મોનેકો ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને એની સાઇઝ પર નથી જવાનો આપણે, તો યસ, આટલી નાની સાઇઝ હોવા છતાં બી મોનેકો ઇઝ વન ઓફ ધ રિચેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. મોનેકોનું પોપ્યુલેશન છે ખાલી 36,000 લોકો, બટ એ 36,000 લોકોમાંથી 12,500 લોકો કરોડપતિ છે. એટલે જસ્ટ ઇમેજિન હાઉ રિચ મોનેકો ઇઝ. હવે ધીસ ક્લિયરલી મીન્સ કે દર ત્રીજો વ્યક્તિ મોનેકોનો એક કરોડપતિ વ્યક્તિ છે. અને ધીસ પીપલ આર બિલિયનર્સ, નોટ જસ્ટ મિલિયનર્સ બટ બિલિયનર્સ, કરોડોપતિ લોકો છે. એટલે મોનેકોનો અરાઉન્ડ હાફ ધ પોપ્યુલેશન ઇઝ કરોડપતિ. જસ્ટ ઇમેજિન હાઉ રિચ, આટલી રિચ કન્ટ્રી કોઈ હોઈ શકે છે ફોર સચ અ સ્મોલ કન્ટ્રી? Great, this was a very interesting fact. But I also have a very interesting fact to share with you guys. આપણે બધાએ James Bond ની સિરીઝ જોઈ છે, right? We all love James Bond. But James Bond loves Monaco. Yes, James Bond loves Monaco. Why? Because એની ઘણા બધા મૂવીઝની શૂટિંગ એને મોનેકોમાં કર્યું છે. ફોર એક્ઝામ્પલ, કસિનો રોયલ, જેમાં ડેનિયલ ક્રેગ હતો, ઇટ વોઝ શોટ ઇન મોન્ટે કાર્લો મોનેકો. નેવર સે નેવર અગેન વોઝ શોટ ઇન મોનેકો. ગોલ્ડન આઈ વોઝ ઓલ્સો શોટ ઇન મોનેકો. સો જેમ્સ બોન્ડ સિરીઝનું સૌથી ફેવરેટ ડેસ્ટિનેશન, જ્યાં સૌથી વધારે મૂવીઝ એની શૂટ થાય છે, ઇઝ ઇન મોનેકો. નાઉ વોઝ ઇન ધીસ ઇન્ટરેસ્ટિંગ? યસ, ઇટ સર્ટનલી વોઝ ઇન્ટરેસ્ટિંગ. બટ હવે જ્યારે આપણે કસિનો રોયલની વાત કરીએ છીએ, તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે ભાઈ મોનેકોમાં ઘણા બધા કસિનોઝ હશે વિચ આર વેરી ફેમસ, તો જ કદાચ જેમ્સ બોન્ડની સિરીઝ કસિનોઝ માટે મોન્ટે કાર્લો આવી, જ્યાં એ લોકોએ શૂટિંગ કર્યું, રાઈટ? બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ, વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, સાંભળજે. ધ ફેક્ટ ઇઝ કે ભાઈ ત્યાં એના લોકલ લોકોને પણ એ કસિનોમાં જવાની એન્ટ્રી નથી. વાત બીકોઝ ગવર્મેન્ટનું એવું માનવું છે, મોનેકોના ગવર્મેન્ટનું એવું માનવું છે કે કસિનો એક એવી જગ્યા છે જ્યાં લોકો પૈસા આવીને ખર્ચે, અને એ નથી ઈચ્છતી કે ત્યાંના લોકો ત્યાં આવીને પૈસા ખર્ચે, બટ બહારના કન્ટ્રીના લોકો ત્યાં આવીને પૈસા ખર્ચે. બીકોઝ દેટ ઇઝ ધ પ્લેસ, કસિનોઝ એક એવી વસ્તુ છે જેના ઉપર એક કન્ટ્રીની ઇન્કમ અને જીડીપી ડિપેન્ડન્ટ છે. એટલે લોકો ક્યારે બી ત્યાંના પોતાના લોકોને ગેમ્બલ કરવાની દે કે પછી ત્યાં એન્ટ્રી બી નહીં આપે. ઓનલી આઉટસાઇડર્સ આર અલાઉડ ટુ સ્પેન્ડ મની ઇન ધોઝ કસિનોઝ. નાઉ વોઝન્ટ ધીસ ઇન્ટરેસ્ટિંગ? આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હતી કે નહીં હતી? હા ભાઈ, ધીસ વોઝ ઇન્ટરેસ્ટિંગ. હા કે ભાઈ, આ આપણને નહીં ખબર હતી કે ત્યાંના પોતાના જ લોકો ત્યાં ગેમ્બલ નહીં કરી શકે. બટ હવે તને યાદ છે તે જયારે તારો સેકન્ડ ફેક્ટ કીધો લો કે ભાઈ મોનેકોના લોકો બહુ જ અમીર છે, ત્યાંના ઓલમોસ્ટ થર્ડ પર્સન ઇઝ કરોડપતિ વગેરે, તો આ જે આ લોકો જે આટલા હાઈ એન્ડ કરોડપતિ છે ત્યાંના જ લોકો ખાલી મોનેકોનું હાઉસિંગ માર્કેટ અફોર્ડ કરી શકે છે, તને ખબર છે? હવે આપણે જયારે પર સ્ક્વેર ફીટ નો ભાવ ઇમેજિન કરીએ, તો મુંબઈ આપણને ઘણું મોંઘું લાગશે, બરાબર? કેમ કે મુંબઈમાં ઇટ ઇઝ કદાચ 50,000 સ્ક્વેર ફીટ નો બી ભાવ હશે, 60,000 સ્ક્વેર ફીટ નો ભાવ હશે, કદાચ 1,00,000 સ્ક્વેર ફીટ નો બી ભાવ હશે ઘણી જગ્યા પર મુંબઈમાં, તો એ આપણને બહુ મોંઘું લાગે. બટ જસ્ટ ઇમેજિન કે મોનેકો વિચ ઇઝ સચ એન એક્સપેન્સિવ કન્ટ્રી અને વન ઓફ ધ રિચેસ્ટ કન્ટ્રીઝ, તો ત્યાંનો કેટલો ભાવ હશે તું ઇમેજિન નહીં કરી શકે. આઈ ટેલ યુ, ત્યાં $4,500 પર સ્ક્વેર ફીટ નો ભાવ ચાલે છે, જે દુનિયામાં બીજે કશે બી આટલો બેફામ ભાવ નથી. કદાચ તમે હોંગકોંગ તમને મોંઘું લાગતું હશે, ન્યુયોર્ક મોંઘું લાગતું હશે, તો ત્યાંના બી રેટ્સ આર ઓનલી $2,800 કે $1,800 પર સ્ક્વેર ફીટ. જયારે મોનેકોનું ભાઈ
હાઉસિંગ માર્કેટનો પર સ્ક્વેર ફીટ નોર્મલ રેટ ઇઝ $4,500. અગર તમારે મોનેકોમાં બાય સિમ્પલ વન બેડરૂમ અપાર્ટમેન્ટનું બી ઘર લેવું હશે તો ઇટ વિલ કોસ્ટ યુ $2.2 million. અને અગર પેન્ટહાઉસ લેવું હશે ભાઈ, જે ભૂલી જ જવાનું, અગર પેન્ટહાઉસ લેવું હશે મોનેકોમાં તો ઇટ વિલ કોસ્ટ યુ $55 million, $55 million ફોર અ પેન્ટહાઉસ, અને સાદું ઘર $2.2 million. જસ્ટ ઇમેજિન હાઉ રિડિક્યુલસ ધ હાઉસિંગ માર્કેટ ઇન મોનેકો ઇઝ. ભાઈ હવે જયારે આપણે આટલા બધા મોંઘા પર સ્ક્વેર ફીટ નો ભાવ ની વાત કરી છે તો એના ઉપરથી હું તને એક હજુ ફેક્ટ કહી દઉં કે ભાઈ મોનેકોની એક સ્ટ્રીટ છે, એવન્યુ પ્રિન્સેસ કરીને એક સ્ટ્રીટ છે, એવન્યુ પ્રિન્સેસ ગ્રેસ, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એક્સપેન્સિવ સ્ટ્રીટ્સ ઇન મોનેકો. જયારે તે કીધું ને કે ભાઈ નોર્મલ રેટ $4,500 પર સ્ક્વેર ફૂટ નો રેટ ચાલે છે આખા કન્ટ્રીમાં, તો એ સ્ટ્રીટ પર $17,750 પર સ્ક્વેર ફૂટ ઇઝ ધ રેટ, $17,750 પર સ્ક્વેર ફૂટ. જસ્ટ ઇમેજિન, એટલે આના કરતા મોંઘું તો બીજું. હવે તમે બધા જ રૂપિયા જયારે પર સ્ક્વેર ફૂટમાં નાખી દેવા તો બીજા રૂપિયા બચવાના કાંઈ છે, બટ સિન્સ મોનેકો ઇઝ વન ઓફ ધ રિચેસ્ટ કન્ટ્રીઝ, ઓલમોસ્ટ એવરીબડી ઇઝ અ મિલિયનર, ધીઝ પીપલ કેન અફોર્ડ ધીઝ હાઈ એન્ડ પ્રાઇસીસ ઓફ ધ હાઉસિંગ માર્કેટ. બટ યસ, $17,750 પર સ્ક્વેર ફીટ ઇઝ ધ રેટ ઓફ ધેટ એવન્યુ પ્રિન્સેસ ગ્રેસ સ્ટ્રીટ. ભાઈ હવે આટલી બધી મોંઘી સ્ટ્રીટ, આટલા બધા પ્રાઇસીસ અફોર્ડ કરી શકતા હોય લોકો, તો ઇટ્સ પ્રીટી ઓબ્વિયસ કે ભાઈ મોનેકોમાં કોઈ લોકો ગરીબ તો નહીં હશે. તો યસ, દેટ ઇઝ ઓલ્સો અ ફેક્ટ કે ભાઈ મોનેકોમાં દેર ઇઝ ઝીરો પોવર્ટી, મોનેકોમાં નોટ અ સિંગલ પર્સન ઇઝ બિલો પોવર્ટી લાઈન, એવરીબડી હેઝ અ હાઈ એન્ડ ઇન્કમ એન્ડ ઓલમોસ્ટ એવરીબડી, લાઈક 36,000 પીપલ ઓફ મોનેકો હેઝ અ વેરી રિચ લાઈફસ્ટાઈલ, દેર ઇઝ ઝીરો પોપ્યુલેશન which is below poverty line, એક પણ વ્યક્તિ ત્યાં તમને ગરીબ જોવા નથી મળવાનું. Now this is also an interesting fact, right? કે કોઈ એક કન્ટ્રીમાં એક પણ વ્યક્તિ ગરીબ ના હોય is a fact. Yes, it certainly becomes a fact જ્યારે આપણને એવું ખબર પડે કે ભાઈ કન્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ નથી. અને એનું એક મેજર કારણ છે કે that country has zero income tax. Just imagine a country with zero income tax. એ કન્ટ્રીને tax haven country બી કહેવામાં આવે છે. And it is one of the very few countries in the world which has zero taxes on their incomes, and that is the reason કે ત્યાંના લોકો કોઈ ગરીબ નથી. અને ઇટ ઇઝ અ કન્ટ્રી વિથ વન ઓફ ધ હાઈએસ્ટ જીડીપી ઇન ધ વર્લ્ડ, અને ઝીરો ઇન્કમ ટેક્સ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ વાય ધીસ કન્ટ્રી ઇઝ ઇન ધ ટોપ કેડર ઓફ જીડીપી. હવે ભાઈ જ્યારે જીડીપી આટલી હાઈ છે, કન્ટ્રી ઇઝ વેરી રિચ, ઓલમોસ્ટ એવરીબડી ઇઝ અ મિલિયનર, એવરીબડી કેન અફોર્ડ એવરીથિંગ, ઇન્કમ ટેક્સ નથી, તો ભાઈ વાય નોટ ધ પીપલ ઓફ ધેટ કન્ટ્રી વિલ બી હેપી, રાઈટ? એ કન્ટ્રીના લોકો ઓબ્વિયસલી બધા ખુશ જ હોવાના છે, એટલે દેટ ઇઝ ધ રીઝન વાય દેટ કન્ટ્રી હેઝ ધ હાઈએસ્ટ લાઈફ એક્સપેક્ટન્સી ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ 85.8 યર્સ ઇઝ ધ એવરેજ લાઈફ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇન મોનેકો. મોનેકોના લોકો 85 યર્સ ઓન એન એવરેજ જીવે છે. એ લોકો ખુશ છે યાર, ઓબ્વિયસલી વિથ ધ કન્ટ્રીઝ પોલિસીઝ દે આર હેપી. સો ઇટ્સ ઓબ્વિયસ કે લોકોની પોલિસીઝના લીધે દેર લાઈફ એક્સપેક્ટન્સીઝ આર ઓલ્સો વેરી હાઈ ઓન અ લાઇટર નોટ. અને હજુ એક ફેક્ટ તમને કીધું કે મોનેકોનો જો ફ્લેગ છે, it is identical to that of Indonesia. Indonesian flag and Monaco's flag, they are similar. But Monaco પાસે પોતાની કોઈ આર્મી નથી. It is entirely dependent on France. જ્યારે આર્મીની વાત આવે છે તો ફ્રાન્સ એને પોતાની આર્મી પ્રોવાઈડ કરશે અગર એને જરૂર પડે તો, એટલે એના પાસે પોતાની કોઈ આર્મી નથી. બટ ધ કોન્ટ્રરી વાત એવી છે કે મોનેકો પાસે બહુ બધા પોલીસ ઓફિસર્સ છે. દર 100 વ્યક્તિના સામે એક પોલીસ ઓફિસર છે મોનેકોમાં. ભાઈ ધીસ ઇઝ સમથિંગ વેરી આયરોનિકલ કે ભાઈ આર્મી પોતાની નથી પણ બહુ બધા પોલીસ ઓફિસર છે એ લોકો પાસે. ઓલરાઈટ, તો ધીઝ વર સમ ઓફ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ મોનેકો. આપણે એમ ફોર મોનેકોનો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણ્યા આ વિડીયોમાં. આઈ હોપ કે તમને મજા આવી હશે, તમને કંઈક નવું જાણવા મળ્યું હશે, તમને અમારો આ જે નવો અવતાર છે તે ગમ્યો હશે. તો પ્લીઝ દોસ્તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, સો દેટ આપણે આગળ આવા બીજા નવા નવા વિડીયોઝ બનાવતા રહીશું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિથ અ કન્ટ્રી ફ્રોમ એન. થેન્ક યુ.